હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઘરે છાશનો મસાલો બનાવીને ત્રણ અલગ રીતે મસાલા છાશની રેસિપી। ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપતી મસાલા છાશ આજે આપણે ત્રણ અલગ ફ્લેવર સાથે બનાવશું। તો બધા જ ગુજરાતીઓની ફેવરેટ મસાલા છાશ ત્રણ અલગ રીતે બનાવવાનું શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। ઘરે છાશનો મસાલો બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે। હવે મેં અહીંયા અડધા કપ અને વજનમાં 30 ગ્રામ જેટલા લીલા ધાણા લીધેલા છે, સાથે મેં અડધા કપ અને વજનમાં 60 ગ્રામ જેટલું જીરું લીધેલું છે। તો છાશનો મસાલો બનાવતી વખતે જો આપણે ધાણા જીરું પાવડરની જગ્યાએ આખા ધાણા અને જીરાને રોસ્ટ કરીને એડ કરશું તો તેની એકદમ સરસ ફ્લેવર આપણા મસાલામાં આવશે। સાથે 20 નાન જેટલા કાળા મરી, 1 મોટો તજનો ટુકડો અને 8 લવિંગ એડ કરી દઈએ અને હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ડ્રાય મસાલાને રોસ્ટ કરી લઈએ। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ધાણા અને જીરું સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, મીન્સ તે સારી રીતે રોસ્ટ થઈ ગયા છે અને તેમાંથી શેકાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે। તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને ઠંડા કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ। તો હવે છાશનો મસાલો પીસવા માટે મિક્સર જારમાં સૌથી પહેલાં રોસ્ટ થઈને ઠંડા થયેલા આપણા સૂકા મસાલા સાથે 2 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ। તો બજારમાં આ રીતના પેકેટમાં આમચૂર પાવડર, કે જેને ડ્રાય મેંગો પાવડર પણ કહેવામાં આવે છે, તે તમને ખૂબ જ સહેલાઈથી મળી જશે। અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ફુદીનાનો પાવડર લીધેલો છે। તો મેં તાજા ફુદીનાના પાનને પેનમાં ડ્રાય રોસ્ટ કરીને તેનો આ રીતનો પાવડર બનાવી લીધેલો છે। તો આમચૂર પાવડર અને ફુદીના પાવડર એડ કરવાથી આપણા છાશના મસાલાનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે। સાથે 2 મોટી ચમચી જેટલો સૂંઠ પાવડર, 5 મોટી ચમચી અને 60 ગ્રામ જેટલો મેં સંચળ પાવડર લીધેલો છે અને સાથે 5 મોટી ચમચી અને 95 ગ્રામ જેટલું મેં મીઠું લીધેલું છે। તો અહીંયા છાશ મસાલાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે આપણે મીઠાને શેકીને એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે। તો તમે છાશના મસાલાને ચાયડા વગર આ રીતના પણ બોટલમાં ભરી શકો છો, પણ હું તેને થોડું સ્મૂથ ટેક્સચર દેવા માટે ચાયણીની મદદથી ચાળી લઈશ। તો આપણો મસાલો સારી રીતે ચડાઈ ગયો છે અને એકદમ બજાર જેવો આપણો છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે તૈયાર થયેલા છાશના મસાલાને કોઈ પણ એરટાઈટ બરણીમાં ભરી લઈએ। તો ઘરમાં રહેલી વસ્તુમાંથી તૈયાર થયેલો આ છાશનો મસાલાને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે મસાલા છાશ, રાયતા કે ફ્રૂટ ચાટ બનાવવી હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો। તો 3 અલગ રીતે મસાલા છાશ બનાવવા માટે મેં અહીંયા ઘરે જમાવેલું દહીં લીધેલું છે। તો તમે જોઈ શકો છો કે દહીં એકદમ ખાટું અને મલાઈદાર છે। તો આ રીતનું એકદમ ડેરી જેવું દહીં ઘરે કેવી રીતે બનાવવું તેના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો હવે સૌથી પહેલાં આપણે એકદમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ તડકા છાશ, એટલે કે વઘારેલી છાશ બનાવી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 2 કપ જેટલું દહીં એડ કરી દઈએ। હવે 3 ચમચી જેટલો છાશ મસાલો એડ કરી દઈએ। તો આપણા છાશ મસાલામાં બધા જ મસાલા એડ કરેલા હોવાથી આપણે બીજા કોઈ એક્સ્ટ્રા મસાલાને એડ કરવાની જરૂર નથી। સાથે 2 મોટી ચમચી જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ અને હવે મસાલા અને કોથમીરને દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણો મસાલો સારી રીતે દહીંમાં મિક્સ થઈ ગયો છે। હવે 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો અહીંયા પાણીનું પ્રમાણ તમારે છાશને જે રીતના ખાટી કે પતલી કરવી હોય તે રીતે તમે એડ કરી શકો છો। તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે છાશનો સ્વાદ 100 ગણો વધારવા માટે તેની ઉપર એક તડકો કરી લઈએ। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। આપણું ઘી ગરમ થાય એટલે 1/2 ચમચી જીરું, 1 લીલા મરચાંના મેં આ રીતના ઝીણા ટુકડા કરી લીધેલા છે અને સાથે થોડા લીમડાના પાન એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ। તો જીરું સારી રીતે કકડીને આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ વઘારને છાશમાં એડ કરી દઈએ। તો જીરાના સ્પેશિયલ વઘાર સાથે આપણી એકદમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ તડકા છાશ, એટલે કે વઘારેલી છાશ તૈયાર થઈ ગઈ છે।
હવે આપણે રેસ્ટોરન્ટમાં મળે તેવી સ્મોકી ફ્લેવરવાળી એટલે કે ધુંગારવાળી મસાલા છાશ બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 2 કપ જેટલું દહીં એડ કરી દઈએ, સાથે 10 ફ્રેશ ફુદીનાના પાન, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 ચમચી છાશનો મસાલો એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને મિન્ટ અને છાશના મસાલાની ફ્લેવર એકદમ સરસ દહીંમાં એડ થઈ ગઈ છે. તો હવે દહીંને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને તેમાં 3 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ફુદીના અને મસાલાની ફ્લેવર સાથે આપણી છાશ તૈયાર થઈ ગઈ છે. હવે સ્મોકી ફ્લેવર દેવા માટે મેં વાટકીને એલ્યુમિનિયમ ફોઇલ પેપરથી રેપ કરી લીધેલી છે. તેને છાશના સેન્ટરમાં આ રીતના રાખી દઈએ અને તેમાં ધુંગાર કરવા માટે મેં આ રીતનો એક નાની સાઇઝનો કોલસો લીધેલો છે. તેને ગેસ ઉપર ગરમ કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટમાં જ આપણો કોલસો એકદમ ગરમ થઈ ગયો છે. હવે તેને વાટકીમાં રાખી દઈએ. હવે ગરમ કોલસા ઉપર 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને 1/2 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. અને હવે ફટાફટ બાઉલને એક ઢાંકણથી ઢાંકી દઈએ જેથી ધુમાડો અંદર રહે અને છાશમાં જીરા અને હિંગની એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવી જાય. અને હવે ફક્ત 1 જ મિનિટમાં આપણે ઢાંકણને ખોલી લઈએ. આપણે વધુ વાર છાશને સ્મોક સાથે નથી રાખવાની. તો આપણી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્મોકી ફ્લેવર સાથે મસાલા છાશ તૈયાર થઈ ગઈ છે. છેને બનાવી એકદમ સહેલી. હવે આપણે ફુદીના અને કોથમીર સાથે એકદમ રિફ્રેશિંગ અને શરીરને તાજગી આપતી મસાલા છાશ બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 1/2 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન, તો અહીંયા આપણે ફુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે, ઢાળીનો ભાગ નથી લેવાનો, નહીં તો છાશમાં સેજ તેની કડવાશ આવશે. સાથે 1/2 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. તો અહીંયા મેં ફુદીના અને કોથમીરનું પ્રમાણ સરખું રાખેલું છે, પણ જો તમને ફુદીનાની ફ્લેવર થોડી ઓછી ભાવતી હોય તો તમે તેનું પ્રમાણ 1/4 કપ જેટલું કરી શકો છો. સાથે 1 લીલા મરચાંના ટુકડા, 3 ચમચી છાશનો મસાલો અને ફુદીના અને કોથમીરને પીસતી વખતે તેનો ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 3 આઈસ ક્યુબ એડ કરી દઈએ. અને એકદમ ક્રીમી ટેક્સચર સાથે પેસ્ટ તૈયાર કરવા માટે 1/2 કપ જેટલું દહીં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો હવે 2 કપ દહીંમાંથી મેં અહીંયા 1/2 કપ જેટલું દહીં લીધેલું છે, કારણ કે આપણે 1/2 કપ જેટલા દહીંનો ઉપયોગ પેસ્ટને પીસતી વખતે કરેલો છે. સાથે 3 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણી એકદમ રિફ્રેશિંગ અને શરીરને તાજગી આપતી ફુદીના અને કોથમીર સાથે મસાલા છાશ તૈયાર થઈ ગઈ છે. હવે તેને ગ્લાસમાં સર્વ કરી લઈએ. અને તૈયાર થયેલી છાશનો સ્વાદ 100 ગણો વધારવા માટે ઉપરથી થોડો છાશ મસાલો અને થોડી ખારી બુંદી એડ કરી દઈએ. તો ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપે તેવી 3 અલગ રીતે મસાલા છાશ સાથે એકદમ બજાર જેવો છાશ મસાલો બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.